रोड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे रोड़ी रांधी में चोखा दाल जतन कर जोई निर्मल नीर तेरे निर्मल नीर धीरे दोई मधुरे मधुरे तापे माखन सीचड़ी रे रोड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे रोड़ी रांधी में की कणो जमोया बेला पथाणा पापड़ रंग छेला की घणो जमोया बेला पथाणा पापड़ रंग छेला चौपे सो चौड़ा नी काजू करी वड़ी रसिया जी खाते खिचड़ी रे रोड़ी रांधी में दूध कढ़ी ने दही जमावी ललित लविंगे सो चमकावी दूध कढ़ी ने दही जमावी ललित लविंगे सो चमकावी पोदर ने जमवाने काज करी कढ़ीरे रोड़ी रांधी में रसिया जी खाते खिचड़ी दयानंद कह दिल माधारी प्रसादी आपोहितकारी मोहनवर ने हाथ मुझने मोज मड़ी रे रोड़ी खांदे में रसिया जी खाते खिचड़ी
I'm not a
contribute all the time. Yeah, yeah, it's video. Yeah, that's what. What? No, no, what? So, Dr. Sir wants this one to be there and try to do the live recording and do all the samples and all. Close. Okay. Yeah. Thank you.
જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો આજે એટલા બધા સંતો અહીંયા આપણે ફિલિક્સ ગુરુકુલ આંગણે પધાર્યા અને ડોક્ટર સાહેબ આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા એ તિથિ છે. સ્વામી આજના દિવસે મહારાજના અક્ષરધામમાં પધાર્યા તો અત્યારે આમ તો આપણે બધા ગુરુકુલોમાં અમેરિકામાં પણ આપણે ખંધુરો પણ કરીએ છીએ. આપણે અહીંયા આખું અઠવાડિયું સંતો ધોન ભજન કરવાના સત્સંગ કરવાના છે અને આજે છેલ્લે કીર્તન બોલ્યા પર પેલા કીર્તન બોલી અને પછી 10 મિનિટ આપણે મહારાજની ધૂન કરીશું. અમે આખો મહિનો ડેડિકેટ કર્યો મારે જીવન કરતે જો ચંદન વાસ ધીરુ ક્ષ
Swami Nara,
ભગવાન ઓરખાણા સાધુ ઓરખાણા હવે સમજી રહ્યા હવે કઈ દ્રોઢ કરવો નહીં અને મોક્ષ ને અર્થે તો ભગવાન અને સાધુ એ બે જ છે. બીજા સાધન નું ફળ તો ધર્મ અર્થ અને કામ છે. અને સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગ નું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, ભ્રમરૂપ થવાય અને કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે એવો બહુ બળ્યો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. સ્વામિનારાયણ મહામંત્ર છે, બળ્યો છે, નિરંતર ભજન કરવું. પછી મોટા ને વિશે સદભાવ, મોટા વિશે નિર્વાસિક. આજે મહાવતી બીજ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એમની આજે 37મી પુણ્યતિથિ એ દિવસ છે. ભગવાનના મોકલેલા એક મુક્ત કહેવાય મહારાજે જ આપણા જેવા અનેક જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર મોકલ્યા. અહીંયા આવીને પણ જે જે કાર્ય કર્યા એમાં એક જ વાત, જાજા જીવ ભગવાનને ઓળખે. સ્વામી ઘણી વખત કહેતા કે ભણવાની સંસ્થાઓ તો ઘણી છે, હોસ્ટેલો અને બોર્ડિંગ ને મફતમાં ભણાવતા હશે, પણ સંસ્કાર ક્યાં? મારે તો એને ભગવાન ઓળખાવા છે. અને આપણે જાણીએ છીએ એમ આ ગુરુકુળ જે કર્યું સ્વામી કે એ કેવળ ને કેવળ ભગવાન ભજાવવા માટે કર્યું છે. ભણવા માટે ભણાવવા તો એક નિમિત્ત છે, સસ્તું લવાજમ હોય અને ભણવા માટે આવે, ભણવાનું તો એક નિમિત્ત હતું એમ. પણ સ્વામી કે મારે તો ભગવાન ઓળખાવા છે. અને આપણે જાણીએ છીએ એમ કે આજે દેશમાં અને પરદેશમાં જે જે વિદ્યાર્થીઓ ભણીને ગયા ત્યાં પણ એમના પરિવારમાં એમના ગામમાં જ્યાં મંદિરો નહોતા ત્યાં મંદિરો થયા. એટલે શાસ્ત્રીજી મહારાજનું છેલ્લા શ્વાસ સુધીનું કાર્ય કેવળ ને કેવળ વધારે જીવ ભગવાનને ઓળખે અને એના માટેના પ્રયત્નો, બ્રહ્મસત્રો કર્યા, જ્ઞાન સત્રો કર્યા, જપ યજ્ઞો કર્યા, જે કઈ પ્રવૃત્તિ હતી કેવળ ને કેવળ ભગવાનમાં જોડવા માટેની પ્રવૃત્તિ હતી. પોતામાં નહીં, સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે પોતામાં જોડે એ અસંત અને ભગવાનમાં જોડે એ સંત. એટલે શાસ્ત્રીજી મહારાજ એવા સંત હતા. સ્વામી કે પૂર્વે મુમુક્ષુઓ ભગવાનને ગોતવા નીકળતા, મોટા પુરુષ કોઈ સદગુરુ મળે, આપણા બધાના તમારા ને અમારા આપણા બધાના એવા પૂર્વના કંઈક પુણ્યકમાં હશે કે ભણવા માટે આવ્યા અને એવા મોટા પુરુષમાં એ થયું, એવા મોટા પુરુષના કાર્યને વિશે મમત્વ થયું કે આવા કાર્યમાં આપણું જીવન સમર્પિત કરીએ, અમને સાધુઓને એમ થયું કે આ શાસ્ત્રીજી મહારાજ અનેક જીવોને ભગવાન બજાવવા માટેનું કાર્ય કર્યું, સદાવત બાંધ્યું છે તો આપણે જીવન સમર્પિત કરીએ. અને તમે બધા ભણવા માટે આવ્યા અને પાછા ભગવાનને રાખ્યા છે. શાસ્ત્રીજી મહારાજ કે આટલા વિદ્યાર્થીઓ ભણે છે એમાંથી એક વિદ્યાર્થી પણ ભગવાનને રાખશે ને તો હું મારો દાખલો
સફળ માની છે. તો આજે તો એક નહીં અનેક વિદ્યાર્થીઓ, અનેક વિદ્યાર્થીઓ, અનેક હરિભક્તો અને જે જે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા એ હરિભક્તોની સ્થિતિ પણ કેવી એમ, એ જનક ને અમરીશ જેવી એમ. આમાં સ્વામી કીર્તન બોલ્યા ને નિષ્કુળાનંદ સ્વામી, ભગવાનના સાચા સંત મળે તો એની સ્થિતિ ક્યાં પહોંચે એમ. કરે ગંગ તોય એટલે ગંગા ને સમાન એમ, મલિન જળ ગંગામાં મળે તો શું થાય, ગંગા તુલ્ય થઈ જાય એમ, એને બધા માથે ચડાવે એમ. ભગવાનના મોટા પુરુષનું મળવું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કીધું, હળવે પુણ્ય હોય નહીં હરિ હરિજનનો યોગ. મોટા ભાઈ કે એ ટળે, ટળે ભાઈરે મા ભવ રોગ. જન્મ મરણ મટાડવાનું જો કોઈ સાધન હોય તો એવા સાચા સત્પુરુષને વિશે આત્મબુદ્ધિનું હેત થાય. એટલે શાસ્ત્રીજી મહારાજ કેવળ ને કેવળ મહારાજના મોકલેલા મુક્ત હતા. એક એક આપણે પ્રવૃત્તિ જોવો તમે, ઋષિકેશ શિબિર કરી તો એમાં પણ સ્વામિનારાયણ છેલ્લો પ્રયત્ન શું હતો, કે મારા અહીંયા ભગવાનને આશરે આવ્યા છે, મારી પાસે આવ્યા છે તો એમાં કઈ કસર ન રહી જાય. એક મહિના સુધી, એક મહિના સુધી સંતોને પોતાની પાસે રાખી શરીર ખમતું નહોતું. ધીરુભાઈ બધા સાથે હતા. ધીરુભાઈ કે સ્વામી આજ કઈ સ્નાન કરો, તમે નથી આવવું, અમે બધા હરિભક્તો સંતો જઈએ છીએ. તોય સ્વામી તૈયાર થઈ જાય એમ, કે હું આવ્યો છું. એકે દિવસ સ્વામી કદાચ ન ગયા હોય એવું બન્યો નથી. ધીરુભાઈ ટાળવા માટે પ્રયત્ન કરે કે સ્વામી ના આવે તો સારું, એમ કે ઠંડી બહુ છે અને સ્વામી વધારે થોડા પ્રસમિત થઈ જશે એમ. પણ છતાંય સંતોને હરિભક્તોને બધાને મુગળ સ્વામી ઘણી વખત, આપણે ત્રિભુવન ભગત છે ને, અને ત્રિભુવન ભગત પણ ઘણી વખત વાત કરે કે મુગળ સ્વામી તો સભામાં ઘણી વખત આવ્યું હોય એમ, કે શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ ગુરુ નહીં અને સ્વામિનારાયણ ભગવાન જેવો કવિજો ભગવાન નહીં એમ. ભણેલા નહોતા અને છતાંય પણ શાસ્ત્રીજી મહારાજની પ્રત્યે કેવું હેત કરી દીધું. એ ભણેલા નહોતા પણ શાસ્ત્રીજી મહારાજને ઓળખી ગયા. એમના ગુરુ તો નીલકંઠ સ્વામી હતા જુનાગઢમાં, અને પાછા એ સ્વામીના વિરોધમાં હતા પાછા. પણ જયારે 2001 ની સાલમાં યજ્ઞ કર્યો અને યજ્ઞનું કાર્ય જોયું, તે પછી મુગળ સ્વામીને એમ થયું કે આવા મહાપુરુષને હારે જીવ જોડવો, જીવ એના થઈને રહેવું એમ. અને ગુરુ તો વિયા ગયા હતા એટલે એમના ગુરુભાઈઓ હતા એની પાસેથી રજા લઈ કે મારે રાજકોટ ગુરુકુળ શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામી પાસે જવું છે, તમે બધા તો કે જાઓ ને વાંધો નહીં. અને આવ્યા આપણે જાણીએ છીએ એમ, હતા તો બીજા ગુરુ. અને શાસ્ત્રીજી મહારાજની હારે એવું યદ કર્યું કે શાસ્ત્રીજી મહારાજ પણ એમના ઉપર અતિ રાજી એમ. એક એક આપણા સદગુરુ જુઓ, પૂજ્ય કોઠારી સ્વામી હોય, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી હોય, પૂજ્ય નારાયણ ભગત હોય, આ બધા આપણે દર્શન કરેલા છે. પણ એક એવા મોટા પુરુષની સાથે એને આત્મબુદ્ધિનું હેત કર્યું એમ. સ્વામી વટે દખે છતાંય પણ મોઢાની રેખા ક્યારે બદલાઈ નથી એમ, કારણ કે એને કલ્યાણ ક્યાં માન્યું હતું એમ, કે આ મોટા પુરુષ થકી જ આપણું કલ્યાણ છે. એટલે શાસ્ત્રીજી મહારાજનો આજનો આ દિવસ, સ્વામી ધામમાં ગયા એ દિવસ છે. અને આપણે બધા જાણીએ છીએ ધામમાં પણ કેટલા ભક્તોને બાપા લાલભાઈ આપા બાપુ હતા માણસાથી આવ્યા હતા, સ્વામી બીમાર પીડાયની ખમામચાર મેળવ્યા છે, ખબર કાઢવા માટે આવ્યા હતા, જવા માટે તૈયાર થયા. આમાં રોકાઈ જાઓ, બે દી રોકાઈ જાઓ. સ્વામી કોઈ રોકાવાનું ન કહે અને કેમ રોકાવાનું કહે છે, રોકાણા ત્યાં ઉતારો બાજુમાં સ્વામીને જ્યાં આસન હતું, રૂમ જે આસન અત્યારે એ રૂમની બાજુમાં બીજા રૂમ હતો, એ રૂમમાં બાપાલાલભાઈનો રૂમ કહેવાય હતો. જયારે જયારે આવતા ત્યારે અહીંયા ઉતરતા તો ઉતારો આપ્યો છે આપા બાપુને. અને સ્વામીને જયારે ધામમાં જવાનો ટાઈમ થયો, મારા તેડવા માટે આવ્યા કે એટલે આપા શું બેઠો છો, કૂતો છો એમ, જો અમે સ્વામીને તેડવા મુક્તને તેડવા માટે જઈએ છીએ. બે વખત, એક વખત જગાડ્યા વળી બીજી વખત જાગ્યા જગાડ્યા વળી પાછા હાલો હાલો જો અમે મુક્ત મુક્તને સ્વામીને તેડવા જઈએ છીએ. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટા મોટા મુક્તો એ બધા એમને પણ દર્શન થયા. અને જ્યાં આવે ત્યાં સ્વામી મહારાજના ધામમાં બાપા લાલ આપા બાપુ હતા
એ અમને આપણે દર્શન કરેલા છે. અખંડ ભજન એમ મહારાજનું અખંડ ભજન કરનારા અને નારાયણદાસ સ્વામી નારાયણદાસજી સ્વામી હતા એ કૃપાના પાત્રો પરિવાર પાસે વાલેરા વરુના જે પરિવાર કહેવાય માણસા ગામ તો એ આપા બાપુને દર્શન આપેલા. બીજા એક શાંતિ બાપા હતા એમને પણ દર્શન થયા કે રાજકોટ ગુરુકુલમાં આખા ગ્રાઉન્ડમાં સંતો સંતો બધા છે મોટા મોટા સંતો ક્યાંય સંતો હમાતા નથી એમ. એટલે આવા કેટલાય ભક્તોને દર્શન થયેલા સ્વામી જયારે ધામમાં અને 3 દિવસ બાકી હતા અને લક્ષ્મીનારાયણ સ્વામી એ પણ મહારાજની પાસે આપણે બધા જાણીએ છીએ કેવી રીતે ડંકાની ચોટ ઉપર કહેવાય ને કે મહારાજની પાસે વ્યાઈ ગયા કોઈને લાગતું નહોતું. તો લક્ષ્મીનારાયણ સ્વામી જયારે દર્શન કરવા ગયા સ્વામીના 3 દિવસ બાકી હતા. લક્ષ્મીનારાયણ હવે હામો કાંઠો દેખાય છે અને મહારાજે મારી બહુ રક્ષા કરી છે સ્ત્રી અને ધન સ્ત્રીનો ક્યારે માં સિવાય બીજાનો સ્પર્શ નથી થયો અને ધનનો પણ ક્યારે 2 રૂપિયાની નોટ મારા પુસ્તકમાં રાખવાનો ભાવ નથી થયો. એટલે ભગવાને સ્ત્રી અને ધન થકી મારી બહુ રક્ષા કરી છે. એટલે હામો કેનો કાંઠો દેખાય છે સ્વામીના છેલ્લા શબ્દો 3 દિવસ બાકી હતા હજી. એટલે બીજું મહાન સ્વામી ઘણી વખત કહે ને કે જિંદગીનું સર્વૈયું શું તો કે આ સર્વૈયું કે જ્યાં સ્ત્રી અને ધન પોતાના જીવનમાં ક્યારે પ્રધાન થયા જ નથી એમ ક્યારે એમાં લેવાના જ નથી એમ પાછા શું કીધું ભગવાને મારી રક્ષા કરી છે એમ. એટલે હવે હામો કાંઠો દેખાય છે એમ. અને આપણે એમ જાણીએ છીએ એમ બધા સંતોને ભેળા કરીને પણ ભલામણ તો કઈ કરી કે આ ગુરુકુલ થયું એના 40 વર્ષ સ્વામીધામમાં ગયા ત્યારે 40 વર્ષ થયા હતા. સ્વામી કે કોઈ દિવસ હું ભગવાનનો ભિખારી થયો છું પણ જગતના કોઈને પાસે મેં માંગ્યું નથી એમ. તો ભગવાનની પાસે માંગ્યું જયારે જયારે જરૂર પડે કામ ઉભો હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા તમારું કામ છે અને તમે પૂરું કરજો. એ 3 સંસ્થા છે અને જયારે જયારે કામ અટક્યું ત્યારે ભગવાનની પાસે ધાર નાખી છે અને ભગવાનને પૂરી કરી છે. અને કોઈ દિવસ 2 રૂપિયાની નોટ મારી કરીને મેં રાખી નથી એટલે નરસિંહ મહેતાની ઊંડી તો એક વખત સ્વીકારી લીધી સ્વામી કે આજે મારી 1500 ઊંડી ત્યારે 1500 લીધી 3 સંસ્થાથી રાજકોટ જુનાગઢ અને અમદાવાદથી. સ્વામી કે મારી રોજ 1500 ઊંડી સ્વીકારે છે 360 રૂપિયા લવા જાય તો આપ જાણો છો બધા. તો સ્વામી કે તમે પણ એ રીતે રાખશો ભગવાનના ભિખારી થશો અને કોઈ દિવસ 2 રૂપિયાની નોટ તમારી કરી નહીં રાખો તો ભગવાનનો સંબંધ ને તમારો સંબંધ રહેશે એમ. એટલે સ્વામીની છેલ્લી ભલામણ પણ આ જ હતી અને સંબંધ ને ધર્મ રાખજો અને જે કંઈ ભલામણ કરવાની હતી કે મારા સ્થાને એમ કે અત્યારે ગુરુ મહારાજ છે દેવકૃષ્ણ સ્વામી છે એ મારા સ્થાને છે હવે તો હું એમને બધી જવાબદારી સોંપી સાઈન કરવાનું સહી કરવાનું બધું સોંપી દીધું છે. એટલે મોટા પુરુષ હોય દેખાતા હોય તો માણસ જેવા દેખાતા હોય ભગવાન કે મોટા પુરુષો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તો દેખાય તો મનુષ્ય જેવા છે પણ જેણે જેને હેત કર્યું ગ્રહસ્થ હતા એ બધાની સ્થિતિ પણ કેવી અલૌકિક. દુધાળાના મૂળજી ભગત હોય બુંદાસરાના મૂળજી ભગત હોય પાનાચંદ બાપા હોય કે જેના દીકતો વેપાર એમ એલચી ને લવિંગના વેપારના ચાલતો હોય અને છતાંય આજીવન 2 જ વસ્તુનું ભોજન કરવાનું એમ નથી ઘરમાં બધા સભ્યો માટે જુદા જુદા ભોજન થતા હોય પણ સ્વામીના યોગમાં આવી અને આખું જીવન આખું પરિવર્તન થયું. એવા તો કેટલાય ભક્તો એમ કે જે જે સ્વામીના યોગમાં આવ્યા અને સ્વામીની સાથે જેને જીવ બાંધ્યો એવા કેટલાય સદગુરુ સંતો જુનાગઢમાં પણ કેટલાય એવા સંતો હતા કે હતા બીજા મંડળમાં છતાં પણ સ્વામીની સાથે એમને હતી આત્મબુદ્ધિ હતી. તો આ બધા સંતો હરિભક્તો અને જેને જેને એટલે શાસ્ત્રીજી મહારાજ એક એવા સંત હતા કે કેવળ ને કેવળ આપણા જેવા અનેક જીવોના કલ્યાણને માટે ગુરુકુળ જયારે ભાઈની શરૂઆત કરી ત્યારે ઘણા ઘણા વિરોધો હતા. વાતો એ કરતા હતા કે ભાઈ હવે ગ્રહસ્થના છોકરાની સાધુને હું ચિંતા કરવાની હોય. સ્વામી કે ગ્રહસ્થના છોકરા નથી ભગવાનના દીકરાઓ છે. ભગવાનના દીકરા હોય અને ભગવાનનો રોટલો ખાઈએ છીએ તો એની ચિંતા કરવાની હોય. અમદાવાદ નારાયણ દેવના મંદિરમાં
કોઈકે કીધું સ્વામી આ બધી શું પરોળ છે ને એમ. સ્વામી કે એ તારી માળા, માળા ફેરવાની હોય ને એમ સાધુ ને તો એમ. સ્વામી કે તારી માળા છે એ સ્વામિનારાયણ સ્વામી બોલે મણકા. તો કે ના માળા તો મણકા થોડે બોલે. તો કે મારા જે મણકા છે ને એ સ્વામિનારાયણ સ્વામી બોલે છે. એટલે મેં તો ભગવાન ઓળખાવા માટેનું કાર્ય કર્યું છે કે ભગવાન ઓળખે, ભણવા માટે આવે અને ભગવાન લઈને જાય. એમ કેટલાય પરિવારો એ સત્સંગના રંગે રંગાણા, કેટલાય ગામોમાં મંદિરો થયા. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ પણ 60 જેટલા મંદિરોના જીર્ણોદ્ધારો કરાવ્યા, નવા મંદિરો કર્યા. તે પછી પણ ઘણા મંદિરો, જે ગામમાં મંદિરો નહોતા, છોકરાઓ ભણવા માટે આવ્યા હોય અને ભગવાનને લઈને ગયા હોય પોતાના ગામમાં પોતાના પરિવારમાં. આપણે તુલસીભાઈ ગોટી છે, એક વખત ત્યાં દલા સભામાં વાત કરતા હતા પૂજ્ય મહાન સ્વામીને કે સ્વામી અમારા પરિવારમાં સત્સંગ, અમે તો વૈષ્ણવ પરિવાર અમે હતા, પણ હું એક ગુરુકુળમાં ભણવા માટે આવ્યો તો આજે 80-90 પરિવાર અમારા ભાઈઓ બધાએ, એમના દીકરા એમના દીકરીઓ જ્યાં સત્સંગમાં પોતે સાસરે ગયા સાસરિયામાં ત્યાં પણ સત્સંગ લઈને ગયા છે. એટલે 80 ફેમિલી અત્યારે સ્વામિનારાયણનું ભજન કરે છે. સ્વામી એક જ વિદ્યાર્થીની વાત છે, તો એવા તો કેટલાય વિદ્યાર્થીઓ ભણી ભણી અને ભગવાનને લઈને ગયા છે અને ભગવાનને આજે પણ રાખે છે. એટલે આમાં પણ વાત સ્વામીની વાતમાં આવી કે ભગવાનના મોટા પુરુષને વિશે સદભાવ ઈ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. એવા મોટા પુરુષનો અહીંયામાં ગુણ આવે કે આપણા જેવા અનેક જીવન માટે આ કેવું સદાવ્રત બાંધતા ગયા છે દેશમાં અને પરદેશમાં. અમેરિકા જેવા દેશમાં પણ પૂજ્ય ગુરુ મહારાજ હોય, મહંત સ્વામી હોય, મોટા સંતોના સંકલ્પથી અહીંયા પણ સ્થાનો, જુદા જુદા સ્થાનો થયા છે. નાના નાના છોકરાઓમાં પણ જે સંસ્કારો આવ્યા છે એ સ્થાનને લઈને આવ્યા છે, સંતોને લઈને આવ્યા છે. એટલે સંતોનો સ્થાનનો સંગ હશે તો એનું જીવન છે એ સારધાર પાર ઉતરી જશે. એટલે આજના દિવસે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ચરણમાં પણ કોટી કોટી વંદન કરીએ કે અને આપણને પણ એવા મોટા પુરુષને વિશે વિશેષ આત્મબુદ્ધિનું હેત થાય. આજે જે શાસ્ત્રીજી મહારાજે આપણે આપણા માટે મૂડી જે મુકતા ગયા છે, એ પૂજ્ય ગુરુ મહારાજ હોય, પૂજ્ય મહંત સ્વામી હોય, મોટા સંતો, આ બધા સંતો આપણને આપતા ગયા છે. એમને પણ એવા સંતોને તૈયાર કર્યા છે. ગુરુ મહારાજનું જીવન આપણે જાણીએ છીએ, અમે બધા લગભગ 250-300 જેટલા શિષ્યો એમના છીએ, પણ હું આ બધાનો ગુરુ છું એવું ક્યારે પણ, આ બધા મારા શિષ્યો છે એવું ક્યારે અહીંયા અંતરમાં ગાઢ સંકલ્પ કઈ છે દેખાય જ નહીં આપણને. એમ ગુરુ પૂજન થતું હોય તો ઉલટા એમને મૂંઝવણ હોય, એમ ગુરુ પૂર્ણિમા હોય ને આપણને દેખાય એમ કે સ્વામી મૂંઝવણ હોય એને કે આ બધા પૂજા કરે છે. એટલે જેને પૂજા પૂજાવું પણ ગમતું નથી, એમ કહીને જેને કોઈ વખાણ કરે તો પણ પ્રસન્ન નહીં, એમ એમ શાસ્ત્રીજી મહારાજ આપણને એવા સંત પણ આપણા માટે મુકતા ગયા છે. તો ગુરુ મહારાજ, મહંત સ્વામી એવા મોટા સંતોની સાથે પણ આત્મબુદ્ધિનું હેત કરીએ, વિશેષ એમાં જીવને જોડીએ તો મહારાજ અને મોટા સંતો આપણા જીવનું પણ કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાવિનભાઈ સંતો માટે ખાસ ફૂલને લઈને આવ્યા છે, તો આપણે ડૉક્ટર સાહેબને, જિગ્નેશભાઈ ડુમડિયાને, ભાવિનભાઈને વિનંતી કરીએ કે સંતોને ખાલી ફૂલને આપીને અમને આશીર્વાદ લે. Thank you.
વિચલિત થઈ જશે અને વારે લોકો પેલા પણ આવ્યા પછી સત્સંગ થાય અને આપણે 7:30 સુધીમાં અમે ગુરુકુળ કરવાનું સંતો ને પછી 8 વાગ્યા પછી શિબિરમાં એમને જોઈન થવાનું છે એટલે આપણે પ્રયત્ન એવો કરશું કે આપણે વહેલા 6 વાગ્યા 5-10 મિનિટ પહેલા આવી જવાય તો થોડું કીર્તન ભક્તિ થાય અને આરતી અને એ થોડું વહેલું કરી છેલ્લે સત્સંગનો લાભ લઈને આપણે પ્રસાદ લઈને પછી રજા લઈશું. આવું લગભગ રોજનો આપણો ક્રમ રહેશે. શુક્રવારે આપણે મોટી સભા છે, શાકોત્સવ છે, એટલે શુક્રવારનો થોડુંક અલગ હશે પ્રોગ્રામ. પણ આવનારા 3-4 દિવસ આ જ સ્કેડ્યુલ રહેશે. 6 વાગે સબ આરતી અને પછી 7:30 સુધીમાં આપણે સત્સંગ કરીશું. તો હવે સંતોના આશીર્વાદ લઈને આપણે પ્રસાદ માટે જઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.